पर। બ્રેક બાદ સીધું સંવાદમાં આપનું સ્વાગત છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે મહિલાઓ અસલામત છે કારણ કે જે ઘટનાઓ આપણે સાંભળી રહ્યા છીએ દુષ્કર્મની અત્યાચારની છેડતીની ઘટનાઓ મહિલાઓને ઢોર માર મારવામાં આવી રહ્યો છે કદાચ દરેક ઘરમાં આ પ્રકારના અત્યાચાર થતા હશે પરંતુ મહિલાઓ ચૂપ હશે કારણ કે અનેક નિયમો એમને નડી જતા હશે મર્યાદાઓ નડી જતી હશે એટલે મહિલાઓ તો અહીં સૌથી પહેલા સજાગ થવાની જરૂર છે આદિત્યભાઈ કેટલાય એવા કેસો છે કે જ્યાં એ ઘટના આપણે આમ સાંભળતા જ આપણા રૂમાટા ઉભા થઈ જાય જ્યાં પિતા દ્વારા બાળકી પર દુષ્કર્મ કરવામાં આવે છે હમણાંની બે દિવસ પહેલાની જે તાજેતરની ઘટના છે જ્યાં એક બાળક પોતાની મા પર દુષ્કર્મ ગુજારે છે આ પ્રકારની વિકૃતતાઓ જોવા મળી રહી છે સમાજમાં અત્યારે છે ને સેક્સને મનોરંજનની જેમ પીરસવામાં આવે છે અને સેક્સ્યુઆલિટીને બહુ જ બ્રુટલ બહુ જ ખરાબ ફોર્મમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે હકીકતે જોવા જઈએ ને તો આપણા બધા જ એક્ઝિસ્ટન્સનું રૂટ છે ધેટ ઇઝ સેક્સ્યુઆલિટી બટ એ ગાળો યસ બટ એના જ ઉપર બધી જ ગાળો બનશે એના જ ઉપર બધી સ્લેંગ બનશે અને એક મેલહુડને એવી રીતે ડિફાઇન કરવામાં આવે છે કે હાઉ મચ સેક્સ્યુઅલી કેપેબલ યુ આર તો આ રીતના જ્યારે પણ ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે ત્યારે એ બધી જ સપ્રેસ્ડ ઇન્સ્ટિંક્ટ એવી એક વીક જગ્યાએ બહાર આવે છે કે જ્યાં આગળ દે નો કે ધેર ઇઝ ગોઈંગ ટુ બી નો રેઝિસ્ટન્સ એટલે તમે કીધું કે બાપ છે એની બાળકી ઉપર કરે છે બાળકી કોઈ બી હોય નાની બાપ છો નથી બટ એ રેઝિસ્ટ નથી કરી શકવાની તો ત્યાં આગળ કેમ આ બ્રુટલ ફોર્મ ઓફ સેક્સ્યુઆલિટી બહાર કેમ આવે છે અને આની સાથે એક બહુ અગત્યનો મુદ્દો છે સપ્રેસ સેક્સ્યુઆલિટી તો ખરી પણ આપણો જે સેક્સ રેશિયો છે આજની તારીખે તમે જોવા જાવ ને તો ગુજરાતમાં 814 જેટલી મહિલાઓ છે દર 1000 પુરુષે 814 જેટલી મહિલાઓ છે એટલે તમે ઇફેક્ટિવલી જોવા જાવ દર 10 બે પુરુષ એવા છે કે હુ આર નોટ હેવિંગ ધેટ આખી જિંદગી ફોર્સ્ડ કુંવારાપણું એમને ભોગવવું પડે છે અને એના કારણે વેન દે આર અવે ફ્રોમ ધેટ એક્સેસ ટુ ધી વુમન જે નેચરલ બોન્ડ બનવો જોઈએ એનાથી એ લોકો એમને જ દૂર રહે છે અને એના કારણે બહુ બધી મિથ્સ બહુ બધા એક એગ્રેસિવ થોટ્સ બહાર આવતા હોય છે અને જે આ પ્રકારની બ્રુટલ સેક્સ્યુઆલિટીના ફોર્મમાં બહાર આવે અને સેક્સ્યુઆલિટીને આપણે લોકો ડિસ્કસ નથી કરી શકતા ને ઇન ધી એન્ડ એટલા માટે આ રિઝલ્ટ આવે છે માઇગ્રેન્ટ્સ આવે છે એ લોકો સિંગલ હોય કામ કરતા હોય કારખાનામાં કોઈ પણ જગ્યા પર તમારા બાજુમાં આવીને રહે છે હવે તમે જો એ ડિસ્કશન માટે જ તૈયાર નથી કે વોટ ઇઝ ધીસ ચલો આઈ એમ નોટ સેઇંગ કે ભાઈ તમે નાનું બાળક છે નહીં સમજી શકે પણ ગુડ ટચ બેડ ટચ આ રીતે તો તમે સમજાવી શકો છો ને કે વોટ ઇઝ ધેટ તમારે કોનાથી કેરફુલ રહેવાનું છે કોનાથી નહીં તમારે ગાર્ડન બહુ સારી રીતે રાખવું છે તમારે તમારા પ્લાન્ટ્સ નું ધ્યાન સારી રીતે રાખવું છે પણ તમારા બાળકનો ઉછેર કઈ રીતે કરવો છે ને એમાં તમે ક્યાંય કેવું છે કે તમે તમારા કલ્ચરને અને ટ્રેડિશનને કંઈક અલગ જ રીતે જોવો છો ને એટલા માટે એવું છે કે તમારું બાળક એ વસ્તુને સફર કરે છે આ છે નાના વ્યક્તિઓની વાત બિલકુલ બિલકુલ મા બાપે જાગૃત થવાની જરૂર છે જેમિનીબેન આપની પાસે આવું છું જ્યાં અત્યાચાર સમાજમાં વધી રહ્યા છે મહિલા ઉપર અને અત્યાચારો અનેક પ્રકારના છે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓની વાત થઈ રહી છે ત્યાં એ જ મા બાપ બાળકીને 8, 9 અને 10 ભણાવ્યા પછી હવે ભણાવતા ડરી રહ્યા છે અને એનું કારણ એકમાત્ર કે બાળકીને કંઈ થઈ ગયું તો સમાજમાં અમારું શું થશે સમાજમાં અમારા વિશે કેવી વાતો થશે એટલે મા બાપે અહીં પણ અહીં જાગૃત થવાની જરૂર છે આમાં હું એમ કહીશ કે જ્યારે બાળકની પરવરિશ થતી હોય છે ને ત્યારે અત્યારે એવું કોઈ ફિલ્ડ નથી કે જ્યાં સ્ત્રીઓ નથી પરંતુ સ્ત્રીઓમાં બોલ્ડનેસ તો ઓછી છે એવું હું માની શકીશ કે ચલો આપણે કહીએ કે દેશ એવો રંગ બરાબર તો આનામાં એવું હું માનું છું કે સામે જો એક ગાળ દે છે તો તમે પ્રતિકાર કરવાની શક્તિ રાખો ને શા માટે તમે નીચું જોવો છો નીચું ના જોવો બિકોઝ એને બી એક ખરાબ જ વસ્તુ કરી છે એ ખરાબ વસ્તુનો તમારે પ્રતિકાર ખરાબ વસ્તુથી જ કરવો પડશે જ્યારે તમારી સાથે આટલું બધું ખરાબ વસ્તુ થાય છે તો તેનો અવાજ ઉપાડો જે થવાનું હતું એ થઈ ગયું છે એને છુપાવવાથી એ છુપું નથી જ રહેવાનું તો શા માટે તમે એ વસ્તુને દબાવો છો એ વસ્તુને તમે એક મહિલા તરીકે હું પોતે કહું છું ને કે વસ્તુ તમારી સાથે ખોટી થઈ છે તો એ વસ્તુ બહાર આવી જોઈએ જેના કારણે બીજી ત્રણ સ્ત્રીઓ સેફ થશે અને બીજી વસ્તુ એવી છે કે તમે અવાજ બારે કાઢશો ત્યારે કોઈ સામેવાળા વ્યક્તિને ખબર પડશે કે ખરેખર તમારી સાથે ખોટું થયું છે તો જે વ્યક્તિ ખોટું કરનાર છે એ બી ડરશે ત્યારે ડર ઉભો થશે બોલીને પછી બેક ટ્રેક થાય હમણાં રીસેન્ટ જે એક્ઝામ્પલ છે આપણું એમએલએ થપ્પડ મારી લાતો મારી આખો દિવસ જસ્ટિસ ના નામ પર મીડિયાને ઓક્યુપાઈ કરીને રાખ્યું ઇન ધી એન્ડ શું થયું એમ કે ઓકે નાઉ વી આર બ્રધર એન્ડ સિસ્ટર એમ અને રક્ષાબંધન છે ને એમાં પણ એ છે કે પુરુષ એટલે રક્ષક અને સ્ત્રી એટલે એવી કે જેને રક્ષા જેની રક્ષા કરવાની જરૂર છે એમ નથી એવું કે સાયકોલોજીની શું કામની જરૂર છે અને તો ફર્સ્ટ એટ ધી ફર્સ્ટ ઇન્સ્ટન્સ તમે મારો છો શું કામને એટલે આ સમાજ છે ને એ પણ વિદ્રોહ નથી કરતો જે થાય છે ચલાઈ જાય છે અને એ લોકો સોલ્યુશન કરી દીધું એટલે નાઉ વી ઓલ આર ઓકે વિથ ધેટ અને જ્યાં સુધી પેલી સ્ત્રી બોલતી હતી ત્યાં સુધી આપણને બધાને એવું હતું વી વિલ સપોર્ટ હવે જે સમયે એ બેકટ્રેક થઈ ગઈ
તો એની રિસ્પોન્સિબિલિટી તો એ મેડમ ભૂલી જ ગયા. કાચી ફરિયાદ ને પાકી ફરિયાદ ને આ તેને એટલી વાતો કરી કે ભાઈ હવે તો ચલો એમ આ વ્યક્તિને આપણે જસ્ટિસ અપાવીશું. ચાન્સ થઈ ને ત્યાં એવું કે ભાઈ એમ ભાઈજી બહેનજી એમ વોટ ધી હેલ મેન એમ તમે કોઈ અહીંયા ડ્રામા નથી કરી રહ્યા અને ફિમેલ તરીકે ફિમેલ ની રિસ્પોન્સિબિલિટી છે કે તમે અવાજ ઉઠાવ્યો છે ને તો એ વસ્તુને તમારે એન્ડ રિઝલ્ટ સુધી પહોંચાડવાની છે. અહીંયા તો એવું છે કે ભાઈ ઓકે મેં બોલી લીધું અને નાવ આઈ ટેક બેક માય વર્ડ્સ તો ધેટ ઇઝ રોંગ એમ સ્ત્રી જ નથી સમજતી. આટલી બધી નેગેટિવિટી વચ્ચે એટલીસ્ટ આપણે એક પોઝિટિવ વાત બી કરવી જોઈએ કે સ્ત્રી બોલતી થઈ. હા તો વાત સાચી જ છે પણ આપણે જે એજ્યુકેશનની વાત કરીને કે સ્ત્રીઓમાં એજ્યુકેશનનું લેવલ ઓછું છે એનું એક બહુ મોટું કારણ એ હતું કે સ્કૂલોમાં શૌચાલયો નહોતા. સ્ત્રી અને પુરુષ માટે અલગ શૌચાલયો નહોતા. જેવી પીરિયડ્સમાં મેન્સ્ટ્રુએશન સાયકલમાં સ્ત્રી આવતી થાય એવું એના પેરેન્ટ્સ અને ગામડામાં ખાસ કરીને એને સ્કૂલમાંથી ઉઠાવી લેતા હતા. પરંતુ આજે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગામડે ગામડે દરેક ઘરે ઘરે શૌચાલય બની રહ્યા છે. સ્કૂલમાં પણ શૌચાલયો બની રહ્યા છે. એનો એક બહુ મોટો ઇમ્પેક્ટ એ છે કે ઇવન આફ્ટર પ્યુબર્ટી મેન્સ્ટ્રુએશન સાયકલ ચાલુ થાય ત્યારબાદ પણ પેરેન્ટ્સ એમની દીકરીઓને સ્કૂલે મોકલતા થયા છે. એમનામાં એ હિંમત આવી છે. ડિપ્રેશન આ વસ્તુ કોઈ દિવસ કોઈ ચર્ચા જ નથી કરતું. કેટલી ફિમેલ સફર કરે છે શું થાય છે તમે વધારે સારી રીતે આ વસ્તુને સમજાય છે. ડિપ્રેશન તો વર્ડ જ આપણે સોસાયટીમાં કહીએ ને તો એક એવો પાગલ થઈ ગયો છે શું પ્રોબ્લેમ છે એટલે નહીં જવાનું આ લોકો પાસે રાઈટ. અને બીજું કેટલા બધા સાયકોલોજિસ્ટ છે નંબર્સ જોવા જઈએ કે કાઉન્સલર્સ ના નંબર જોઈએ છે કેટલા ઓછા છે. ચલો ઓછા કરતા પણ લોકોમાં રૂરલ એરિયામાં તો અવેરનેસ જ નથી કે આવું કોઈ ઇન્સાન છે તમને જઈને ત્યાં એની સાથે વાત કરવું છે. એને મીડિયા પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. તમે આ અવેરનેસ ફેલાવો અને આ બધું કરો તો જશે લોકો અપ્રોચ કરશે. પણ અત્યારે તો લોકોને ખબર જ નથી કે મને ડિપ્રેશન થાય છે. એમને લાગે છે અચ્છા થોડા મૂડ સ્વિંગ્સ છે તો ઠીક થઈ જશે. પણ એ જે મેન્ટલ હેલ્થની કેર છે એ કોઈ લેતું જ નથી. અને નીધર આપણી પાસે કોઈ પોલિસી છે મેન્ટલ હેલ્થની. ઓસ્ટ્રેલિયાની જે પ્રાઇમ મિનિસ્ટર છે અત્યારે એમને એક આખું બજેટ મેન્ટલ હેલ્થ માટે નીકાળ્યું છે. આપણી પાસે એવું કંઈ છે બજેટમાં જે જસ્ટ મેન્ટલ હેલ્થને ધ્યાન રાખે એવું કશું નથી. બીજી હું વાત કરીશ કે જે પણ આ જે ક્રૂર હત્યા એ બધું જે પણ વુમન સાથે થાય છે કોઈ જાય છે કાઉન્સલર એને પૂછવા? જે પોસ્ટ ટ્રોમા જે અમે કહીએ છીએ એ કશું સોલ્વ નથી થતું. ઇન્સ્ટેન્ટ મને લાગે છે જ્યારે આપણે કમ્પ્લેન કરીએ તો ટ્રોમા વધતું જાય છે વુમન પર. એટલા ગંદા ક્વેશ્ચન્સ પૂછે છે તમે શું પહેર્યું હતું તમે ક્યાં હતા ને એ બધું. એના કારણે કમ્પ્લેન જ નથી કરવું. એ તો વધારે રેપ કરતા પણ વધારે મેન્ટલી રેપ થાય છે એનું. ત્યાં એ જ્યારે પોલીસ સ્ટુડિયો પોલીસ પાસે જાય છે અને ફિમેલ પોલીસના નંબર્સ તો આપણી પાસે બહુ જ ઓછા છે જોવા જઈએ તો એ પણ ક્યાં થયા. અને મેં ફિમેલ પોલીસના પર ઇન્ટરોગેશન જોયા છે કેવા હાર્શ હોય છે. એટલે ગેટ ઇઝ ગવર્નડ બાય મેન. યસ હું જે કહું છું ને કે કાગળ ઉપર છે 2009 થી એવું છે કે આખી વિક્ટિમ સેન્ટ્રિક જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ આવી જવી જોઈએ. સીઆરપીસી માં બહુ બધા અમેન્ડમેન્ટ થયા બરાબર. વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ આવી અને વિક્ટિમ ની સાયકોલોજી ના લેવલે જઈને રિહેબિલિટેશન ના લેવલે જઈને તમારે ન્યાય આપવાનો છે. પણ આ બધું કાગળ ઉપર એટલું સરસ છે ને આપણને એવું લાગે કે અહીંયા રામરાજ ચાલે છે પણ ઓન્લી ઓન પેપર. પણ સર ઇમ્પ્લિમેન્ટેશન નથી. રિહેબિલિટેશન સેન્ટર ની પર વાત કરું છું. ક્રિમિનલ નું માઇન્ડ જ્યારે તમે ક્લિયર નહીં કરશો તો ક્રાઇમ વધતું જશે. ગુજરાતમાં કેટલા રિહેબિલિટેશન સેન્ટર્સ છે? નથી. અને છે ત્યાં એક સાયકોલોજિસ્ટ જ અપોઇન્ટ છે. તો આટલા બધા ક્રાઇમ રેટ ઓછું કેવી રીતે થશે? વિક્ટિમ તો સફર કરે છે પણ આપણે પ્રિવેન્શન ની વાત કરીએ તો ક્રિમિનલ્સ પર આરામથી વધતા ગુણ છે. નો રિહેબિલિટેશન સેન્ટર. થેન્કફુલ કે આપણા આપણા વિચારો છે સમસ્ત લોકો સુધી નાગરિકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. એટલે આજે માનસિકતાની વાત છે ને માનસિકતા સાથે મનોચિકિત્સા મનોચિકિત્સકોની સંખ્યા કાગળ ઉપર તો નેશનલ મેન્ટલ હેલ્થ પોલિસી પણ છે. પોલિસીઓ ખાલી માત્ર પોલિસી લેવલ રહી જાય છે બરાબર. પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. તો ક્યાંક આપણે ઇમ્પ્લિમેન્ટેશન ની દિશામાં પણ આગળ વધીએ. અને પાર્ટિસિપેટરી છે બધી જ વસ્તુ આપણે કેમ ગવર્મેન્ટ ઉપર જ નાખી દઈએ? કેમ આપણે એવું ના વિચારીએ કે આપણે આપણો શું રોલ ભજવી શકીએ? જ્યાં પણ કંઈક ખોટું થઈ રહ્યું હોય ત્યાં આપણે બોલી શકીએ આપણે અવાજ ઉઠાવી શકીએ. એવું નથી કે જે વિક્ટિમ છે એ જ બોલે એના વતી બોલવા વાળા આવશે ને તો એ પોતે પણ બોલશે. એટલે માટે એ અવાજ ઉઠાવવો ખૂબ 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 જરૂરી છે. અને આપણા માટે તો અલ્ટિમેટલી છે ને એક સર્કલ છે કે આપણું ઘર. ખાલી દરેક વ્યક્તિ પોતાના ઘર સુધી એવું રાખે ને કે ભાઈ અમે ફિમેલ્સને સારી રીતે ટ્રીટ કરીશું ને એટ ધી સેમ ટાઈમ ઘરમાં ઇક્વાલિટી હશે ને તો ઓવરઓલ
કન્ટ્રીમાં દેખાશે. અહીંયા પ્રોબ્લેમ ત્યાં છે કે ભાઈ રૂટ કોઝ એમ પોતાનું આંગળું ચોખ્ખું રાખો તો આખો દેશ સ્વચ્છ થઈ જશે. એવી રીતે ઘરમાં આપણી પાસેથી એક સવાલનો જવાબ લેવો છે. અન્ય દેશોની જેમ આપણી દેશમાં જે કાયદાઓ છે એનું પરિણામ આવતા ચુકાદો આવતા આવતા બહુ સમય લાગે છે. જો કે હવે એ દિશામાં પણ કામ કરાઈ રહ્યું છે. ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત થઈ રહી છે અને કઠુઆ ગેંગરેપ મામલે એક વર્ષની અંદર જ આજે ચુકાદો આવી પણ ગયો અને આજીવન કેદની સજા ફટકારાઈ. પરંતુ લાગી રહ્યું છે હજુ પણ કાયદામાં સુધારા કરી અને વહેલીમાં વહેલી તકે આમાં કોઈ ફેરફાર કરવા જોઈએ. એક્ચ્યુઅલી ફાસ્ટ ટ્રેક કોર્ટનું ઇમ્પ્લિમેન્ટેશન અને હું તો છે ને અત્યારે તમે મને કાયદાના પ્રશ્ન પૂછો તો મને એવું જ લાગે કે પહેલા તો કોઈ બોલતું જ નથી એમ. તમે બોલો જ નહીં તો પોલીસ શું કરે ને જ્યુડિશિયરી શું કરે? ધ સેમ ટાઈમ બોલ્યા પછી તમે ફરી જાઓ છો તો શું કરવાનું? કમ્પ્લેન ઓલસો ઇઝ વેરી ટ્રોમેટાઇઝિંગ ફોર વુમેન બટ યુ હેવ ટુ કેમ કે તમે સહન કરશો તો એવું થશે કે બીજી છોકરીને તમે એક વિશ્વાસ કરાવવા માંગો છો. યોગ્ય આન્સર એ હોઈ શકે કે આપણી જે ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ છે જે અલ્ટિમેટલી પ્રોસિજરલ કોર્ટ દ્વારા ગવર્ન થાય, સીપીસી સીઆરપીસી આ બધા દ્વારા ગવર્ન થતી હોય. આપણા પ્રોસિજરલ લો એટલા સ્લો છે કે અલ્ટિમેટલી ન્યાય આવતા આવતા એવું થાય છે ઘણી બધી વખત કે વિક્ટિમ પોતે હયાતના હોય. એટલા માટે આપણે વિટનેસ હોસ્ટાઇલ થઈ જતા હોય છે. ઇવન પોલીસ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર ને જયારે જુબાની આપવા બોલાવે ત્યારે એમને બે વર્ષ પહેલા શું થયું એમને યાદ ના હોય. અને બીજું કે આપણી આખી સિસ્ટમ છે ધક્કાવાળી સિસ્ટમ છે. કોઈ વસ્તુ એવી નહીં કે ડિજિટલ ઇન્ડિયા ચાલે પણ કોઈ વસ્તુ ડિજિટલી થાય છે ખરી? આપણે જુબાની લઈ શકો પોલીસ છોડીને એવું એક અડધો દિવસ કોર્ટમાં ઉભો હોય અમે જોઈએ છીએ ઓન ડેઈલી બેઝિસ એમ. તો એ પણ માણસ છે એમ, એની પોતાની એક કેપેસિટી હશે ને. 11-5 કોર્ટમાં ઉભું રહે, 5 વાગ્યા પછી એ જઈને ઓન ડ્યુટી ઇન્સ્પેક્ટ કે ઇન્વેસ્ટિગેશન કરે કે લો એન્ફોર્સમેન્ટ કરે તો એ કેપેસિટી ના હોય. સિસ્ટમમાં પ્રોપર પ્લાનિંગ ને મેનેજમેન્ટ જેવી વસ્તુ છે ને મને એવું લાગે કે ખૂટે. અને બધી જગ્યા પર ઇવન ઘરમાં તમે જુઓ અને ઓવરઓલ સિસ્ટમમાં જુઓ ને તો મેઇન થિંગ ઇઝ ધીસ કે કોઈ પ્લાનિંગ સાથે કોઈ વસ્તુ થતી જ નથી. પોલીસ કેટલી જગ્યા પર જવાનું તમે કહો અને જજીસ ની સંખ્યા કેટલી? તમારે એવું છે કે ભાઈ જસ્ટિસ જોઈએ તો એક જજ છે ને અલ્ટિમેટલી માણસ છે. ટોટલ સેન્શન સ્ટ્રેન્થ થી હાફ જજીસ છે અને પછી આપણે એક્સપેક્ટ કરીએ કે ભાઈ સ્પીડી ડિસ્પોઝલ ઓફ ધ કેસીસ આવે કેવી રીતે થવાનું છે? બિલકુલ જમીનીબેન, આપની પાસે આવું છું કે એવી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાય છે કે જ્યાં અપહરણ થયું છે કે કોઈ મોટી ઘટના બની છે, દુષ્કર્મ થયું છે, એવી ઘટનાઓ નથી નોંધાતી અથવા ઇગ્નોર કરી દેવામાં આવે છે બાળકીઓ દ્વારા, મહિલાઓ દ્વારા જ, કે જ્યાં તેઓની સાથે અડપલા થાય છે, છેડતી થાય છે અથવા ગંદી કમેન્ટ તેઓની પર પાસ કરવામાં આવે છે ત્યારે તો મહિલાઓ ચૂપ જ રહે છે. કારણ કે પોતાની બદનામીની તેઓને ચિંતા હોય છે કે હું કેસ કરીશ તો શું થશે. એટલે એ બાબતમાં પણ મહિલાઓએ નાનામાં નાની ઘટના તેઓની સાથે કોઈ પણ પ્રકારનું અસભ્ય વર્તન થાય છે તો પણ પોતાનો અવાજ ઉઠાવવો કેટલો જરૂરી? હું એવું માનું છું કે જ્યાં સુધી કોઈ બી વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ, મને શું એ વસ્તુ પોતાનામાંથી કાઢી નાખશે તો ઓબ્વિયસલી આ વસ્તુનું ઘણું બધું ઇમ્પ્રુવનેસ આવશે. અને બીજી વસ્તુ એ કે થોડી ઘણી આપણી સિસ્ટમમાં બી ફોલ્ટ છે. લાઈક અમને લોકોને અત્યારે હાઈકોર્ટમાંથી એફઆઈઆર રજિસ્ટ્રેશનના ડાયરેક્શન લેવા પડે છે જે કેટલા અંશે યોગ્ય છે. કારણ કે ફરિયાદ નોંધવી તો કમ્પલસરી છે, એના પછી ઇન્વેસ્ટિગેશન કર્યા પછી તમે જે પણ તમારી પદ્ધતિથી આગળ વધતા હોય એ રીતે વધી શકો છો. પણ પ્રાઇમા ફેસી ફરિયાદ નોંધવી જરૂરી છે. જ્યારે પોલીસ આ વસ્તુની ડિનાઈન કરે છે ત્યારે એક સ્ત્રી પણ થાકી જતી હોય છે પોલીસ સ્ટેશન જઈને. એટલે હું એવું માનું છું કે આપણી સિસ્ટમમાં પહેલો તો આ સ્ત્રીઓને પોતાનો અવાજ ઉપાડવો જોઈએ અને અવાજ પણ યોગ્ય રીતે, જ્યાં સુધી પોતે કોન્ફિડન્સ છે કે હું આનું ફાઇનલ ડિસ્પોઝલ લઈશ ત્યાં સુધી ઉપાડો. એના પછી વચમાં તમે જે સેટલમેન્ટ કરી નાખો છો ત્યારે લોકો સ્ત્રીઓને ખરીદતા શીખ્યા છે ત્યારે એ તમારી વેલ્યુ કરે છે. શા માટે તમારી વેલ્યુ કોઈ ખરીદી શકે એવી રાખો છો? જ્યારે તમારી સાથે ખોટું થયું છે તો તેનો અવાજ ઉપાડી અને ફાઇનલ સુધી જાઓ. જો એકને સજા થશે તો બીજા 4 જણા સમજી જશે કે ભાઈ આ વ્યક્તિ કે સ્ત્રીઓને અડપલા કરવા કોઈ નાની વસ્તુ નથી. બિલકુલ. ડેવલપમેન્ટ મોડલ ની આપણે વાતો કરીએ પણ કોઈ દિવસ કોઈ ફિમેલ મોડલ્સ આવી રીતે આયા કે સ્ત્રીની સાથે ખરાબ થયું અને છેક સુધી અવાજ ઉઠાવી અને બધા એક સાથે રહ્યા ને, એવું મેં હજી સુધી નથી જોયું. અને આઈ વિશ કે ફિમેલ એટલીસ્ટ એમ હવેથી જો બોલતા શીખી છે ને ઇટ્સ અ ગુડ થિંગ. પબ્લિક બને છે એટલા માટે બધાને ખબર પડે છે. ઇટ્સ અ ઇન રીઅલ સેન્સ ઇટ્સ ડેમોક્રેસી. ખૂબ પોઝિટિવ ડેવલપમેન્ટ છે. દિલ્હીમાં દિલ્હી હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો કે અપહરણ અને મિસિંગ ચાઇલ્ડ વગેરેની જે ફરિયાદો હોય એ ઓનલાઈન જ રજીસ્ટર થઈ શકે.
એટલે જે પોલીસ અત્યારે જે ફરિયાદ લેતી નથી, ફરિયાદ લેવા માટે 5-5, 10-10 દિવસ સુધી જે રાહ જોવડાવે છે, હાઈકોર્ટમાં જઈને ડાયરેક્શન લેવા પડે, એ બધી જ આખી એક જે પ્રોસેસ છે ને, એને દિલ્હી હાઈકોર્ટે એક ચુકાદામાં આખી એને રદ કરી નાખી અને ચુકાદામાં એવું કીધું કે ભાઈ બધી જ ફરિયાદો ઓનલાઈન રજીસ્ટર થઈ શકે. તો આ પ્રકારનું કોઈક મોડેલ ગુજરાતમાં પણ આપણે અપનાવી શકીએ. અને એક એક પોઈન્ટ મારો છે કે ફિમેલ જ્યારે આ વાત કરે છે ને કે ભાઈ અમને જસ્ટિસ જોઈએ, બરાબર, અમારા માટે કાયદા હોવા જોઈએ, પણ એટ ધી સેમ ટાઈમ તમારા માટે જે કાયદા બને છે ને, આઈ રિક્વેસ્ટ કે એ વસ્તુનો મિસયુઝ ના કરો. જે લોકો તમારી સાથે પણ નથી રહેતા એ લોકોને પણ તમે આ બધી વસ્તુઓમાં કારણ વગરની ખોટી કમ્પ્લેન્સ ના કરો. ડોમેસ્ટિક રિલેશન જોઈએ એ વસ્તુ માટે તમે 498 એ કરી દો કે જેમાં ભાઈ બેન મમ્મી પપ્પા કોઈને કઈ જ નથી લેવા દેવાનું, એમાં તમે તમારા બેના પ્રોબ્લેમ માટે થઈને બીજા ચાર વ્યક્તિઓને ડિસ્ટર્બ કરો. એક્ઝેક્ટલી, ઇટ્સ અ ટ્રોમા ફોર અ ફેમિલી. એમ તમારા મેરેજ થયા એ વસ્તુમાં તમારે બે લોકોને પ્રોબ્લેમ હોય શકે, પણ આખા ઘરને ખોટી રીતે એમાં સંજોવાની જરૂર નથી, એ ખોટી વસ્તુ છે. બિલકુલ, કાયદાનો મિસયુઝ ન થવો જોઈએ. રશ્મિબેન, શું માત્ર ને માત્ર બાળકીઓને ટ્રેન કરવાથી, મહિલાઓનો અવાજ ઉઠવાથી, મહિલાઓ સામે બોલવાથી, વિરોધ કરવાથી જ આ તમામનું સોલ્યુશન છે? પુરુષોની માનસિકતા બદલવાની અથવા એ દિશામાં બદલાવ માટે શું કરવું જોઈએ? નાનપણથી છોકરાઓને શીખવાડો કે ભાઈ રિસ્પેક્ટ કરવાનું બહુ જ જરૂર છે. જ્યારે વુમેન કે તું વુમેનને એની મરજી વગર ટચ નથી કરી શકતું, એનો નો મીન્સ એનો નો છે, તું તો પણ એના ઉપર કશું કરી નથી, તો એ સેન્સિટાઇઝ કરો. બીજી વાત હું કહીશ કે પ્લીઝ બધા થોડા સેન્સિટિવ થાઓ. મેં જોયું છે કે જ્યારે પણ કોઈ વિક્ટમ સાથે થાય ને, બધા શું કરે, એક નામ આવી જાય ને તો ફેસબુક પર સર્ચ કરે કેવી લાગે છે કેવી નહીં. પ્લીઝ થોડું સમાજને પણ સેન્સિટિવ થવાની જરૂરી છે. ગોસિપ ના બનો કે એની સાથે આ થયું કે એની સાથે એ થયું. એની સાથે જે ટ્રોમા થયા છે ને, એ તો આપણે વર્ડ્સમાં પણ એક્સપ્રેસ ના કરીએ. સેકન્ડલી, બોયઝને હું કહીશ કે તમારી ઘરમાં, ઘરથી શરૂ કરો, જે પણ છે તમારી મધરથી શરૂ કરો, તમારી સિસ્ટરથી શરૂ કરો. ઇવન મસ્તીમાં જે જોક્સ તમે પાસ કરો છો એ પણ બહુ ઇનસેન્સિટિવ હોય અને કોઈની સેલ્ફ એસ્ટીમને હર્ટ કરે, તો એને પણ સ્ટોપ કરવું જોઈએ. પેરેન્ટ્સને ત્યાં થોડા સ્ટ્રિક્ટ થવા જોઈએ. અને દર જગ્યાએ ઇક્વોલિટીની, ફિઝિકલ ઇક્વોલિટી નથી, ડેફિનેટલી વુમન અને મેલ અલગ છે, પણ મેન્ટલ ઇક્વોલિટીને તમે અપનાવો. કે અમે ફિઝિકલી પાવરફુલ થઈ ગયા છો, દેટ ડઝન્ટ મીન કે તમે સામેવાળા પર પોતાનું પાવર બતાવો. નો, ફિમેલ્સ એન્ડ મેલ્સ શુડ, વી આર નોટ ટોકિંગ અબાઉટ ઇક્વોલિટી ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલનેસ, વી આર ટોકિંગ ઇક્વોલિટી ઇન ટર્મ્સ ઓફ એબિલિટીઝ. આપણે મેન્ટલ ઇક્વોલિટીની વાત કરીએ છીએ, ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ છીએ, એ જ ખરેખર જેન્ડર ઇક્વોલિટી છે. પાવરથી કોઈ જેન્ડર ઇક્વોલિટી નથી આવવાની. જી બિલકુલ, આદિત્યભાઈ આપને પણ આ જ સવાલનો જવાબ હું પૂછવા માંગુ છું. કારણ કે મહિલાઓ ક્યારેક ઘણી બધી મર્યાદાઓ એમને નડી જતી હોય. જો કે આપણે નરોડાના કેસની વાત કરીએ, ધારાસભ્ય દ્વારા જે મહિલાને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો, પરંતુ એક જ દિવસમાં એવું તો શું થયું કે સમાધાન થઈ ગયું, તેનો સવાલ હજુ કોઈની પાસે જવાબ નથી. પરંતુ શા માટે જ્યાં એ મહિલાએ જ્યારે પોલીસ કમ્પ્લેન પણ નોંધવામાં આવી, પરંતુ એને પાછી ફરિયાદ લેવી પડે અથવા એ ભાઈ બનાવવું પડે, આ પ્રકારની ઘટનાઓ પણ વારંવાર સમાધાનની ઘટનાઓ જ બની જતી હોય છે? કોઈ મહાન સાહિત્યકારની કૃતિ છે, દબાયેલી ચીસો. એટલે સ્ત્રીઓની વેદના માટે હું આ ટર્મિનોલોજી વાપરી શકું કે દબાયેલી ચીસો. એ ચીસો પણ એવી છે કે જે મોઢું દબાઈ દેવામાં આવ્યું છે અને ચીસો પણ નથી પાડી શકી. એટલે આ જે વેદના છે ને, એનું કન્ડિશનિંગ થયું છે. હકીકતે તમે જોવા જાઓ ને તો બાળકી જન્મીને એની પહેલાં એની જોડે ડિસ્ક્રિમિનેશન ચાલુ થઈ જાય છે, અને દેટ ઇઝ ધી બિગેસ્ટ સોર્સ ઓફ ધી ઇવિલ ઇન અવર સોસાયટી. આજે હું ફરીથી એ જ મુદ્દો લઈશ કે ભાઈ, આ જે સ્ત્રી ભ્રૂણ હત્યા છે એ શું કામને થાય છે? અને એ તો સ્ત્રી પરમિટ કરે છે. જો કોઈ સ્ત્રી એ બાબતે અવાજ ઉઠાવે કે ના, મારા બાળકને હું અબોર્ટ નહીં કરાવું, મારી બાળકીને હું અબોર્ટ નહીં કરાવું, તો આજે એટલીસ્ટ જેન્ડર પેરિટી હોત. અને જેન્ડર પેરિટી હોત ને તો પણ ઘણા બધા જે પ્રોબ્લેમો, જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે, એ આપણે દૂર કરી દીધા હોત. જન્મ પછીની વાત કરો ને તો એક બાળકીના રમકડા અલગ હોય અને છોકરાના ને છોકરીના રમકડાઓ અલગ હોય. એને એક કિચનનો સામાન આપવામાં આવે, છોકરાને ગન આપવામાં આવે. અલ્ટિમેટલી તમે પહેલેથી જ એક ભેદભાવ બનાવી દો છો કે ના, તારે આ પ્રકારનું કામ કરવાનું છે, તારે આ પ્રકારનું કામ કરવાનું છે. આજે છોકરાને જાતમાં ગન આપ્યું હોય ને, એટલે એવું થાય કે જ્યારે આપણે આજની તારીખે વાત કરીએ છીએ કે ભાઈ સ્ત્રીઓને આર્મીમાં સ્થાન આપવું જોઈએ, સ્ત્રીઓને એરફોર્સમાં સ્થાન આપવું જોઈએ, પણ એક મેલ ઈગો હર્ટ થઈ જાય છે કે ના, હું કોઈ ફિમેલ ઓફિસર પાસેથી મારા કમાન્ડ નહીં લઉં. બરાબર, છોકરો જો રડતો હોય ને તો એવું કહેવામાં આવે કે તું છોકરી જેવો છે.
તો હકીકતે આ જે મેડમે વાત કરી કે ઇક્વાલિટી એ જે છે ફિઝિકલ ઇક્વાલિટીની વાત જ નથી, બાયોલોજિકલ ઇક્વાલિટી હવે ભૂલી જાઓ, ફિઝિકલ જે સ્ટ્રેન્થ છે ને મશીનોમાં વધારે આવી ગઈ છે. એટલે મિકેનાઇઝેશનના યુગમાં ફિઝિકલ સ્ટ્રેન્થ કરતાં મેન્ટલ સ્ટ્રેન્થનું મહત્વ ખૂબ વધારે છે. અને મારે બધા દર્શકોને યાદ દેવડાવવું છે કે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે કોઈ એબિલિટીમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. આપણી પાસે ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ છે, ગોલ્ડા મીર, આજની તારીખે મેરી કોમ, એન્જેલા મેર્કેલ, યુરોપિયન યુનિયન આખાને લીડ કરવા વાળા જર્મનીના એન્જેલા મેર્કેલ છે. તો ભાઈ આપણે એવું કેમ માનીએ છીએ કે સ્ત્રીઓમાં એ પ્રકારની એબિલિટી નથી, એ પ્રકારની ક્ષમતા નથી કે ડિસિઝન ના લઈ શકે? દરેક સ્ટેજે ઘણી બધી વખત કેવું હોય કે ટોળાશાહીમાં છે ને અવાજ દબાઈ જતો હોય, ગમે તેટલી સેન્સિટિવ વાત કરતી હોય, ગમે તેટલી સેન્સિબલ વાત કરતી હોય, પરંતુ દરેક પુરુષ ભેગા થઈને કે આને કંઈ ખબર ના પડે એટલે એને નીચે પાડી દેવામાં આવે. કાયદાઓ તો છે, ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ, તમે સ્ત્રીને ઇક્વલી રેમ્યુનરેટ કરશો, એને પગાર આપશો, પણ બધું ઓન પેપર છે. એક જ ડેઝિગ્નેશન પર બેઠેલા એક સ્ત્રી અને એક પુરુષ, પુરુષનો પગાર વધારે હોય, સ્ત્રીનો પગાર ઓછો હોય, સ્ત્રી માટે વર્ક એન્વાયરમેન્ટ એ પ્રકારનું હોય કે જેને મેટર્નિટી લીવ ના મળે, એનું બાળક થાય તો પછી એના માટે ક્રેશની ફેસિલિટી ના હોય. સિસ્ટેમેટિકલી ઇન્સ્ટિટ્યુશનલી આપણે સ્ત્રીઓને આ જે ડિસિઝન મેકિંગની પ્રોસેસ છે એમાંથી સિસ્ટેમેટિકલી દૂર કરીએ છીએ, અને એના જ કારણે આ જે સમાજ બન્યો છે ને એ આટલો ક્રૂર બન્યો છે. ઘણા બધા કોર્પોરેટ્સ આપણે જોયા છે, ઘણા બધા કોર્પોરેટ્સ કે જ્યાં આગળ ઊંચી પોઝિશન ઉપર સ્ત્રીઓ હોય, અને એવું જોવા મળ્યું છે કે એનું પરફોર્મન્સ ક્યાં એના કાઉન્ટર પાર્ટ કરતાં ક્યાંય વધારે સારું હોય. કારણ કે સ્ત્રીની અંદર એક એમ્પથીનો એલિમેન્ટ એવો છે કે જે પુરુષમાં સામાન્ય રીતે નથી હોતો, બરાબર? મેનેજમેન્ટ સ્કિલ્સ. અને એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ છે ને ઘણું બધું ઝીણું કાપી શકે, એની જે ફાઇન મોટર કંટ્રોલ હોય ને, ન્યુરોલોજીકલી વાત કરું છું, ફાઇન મોટર કંટ્રોલ સ્ત્રીઓ પાસે વધારે હોય છે પુરુષ કરતાં. તો ગ્રોસ કામો પુરુષો વધારે કરી શકે, માઇક્રો લેવલના ટાસ્ક જે છે એ સ્ત્રીઓ વધારે એક્ઝિક્યુટ કરી શકે. તો આ જે બધી સ્ટ્રેન્થ છે એને બિરદાવવાની હોય, એને એપ્રિશિએટ કરવાની હોય, નહીં કે દરેક લેવલે દરેક સ્તરે સ્ત્રીઓને ડિસ્ક્રિમિનેટ કરો. રિસ્પોન્સિબિલિટી પુરુષને આપી દીધી છે કે તમારે કિચન સંભાળવાનું, તમારે છોકરા સંભાળવાના, પતિ આવે તો તમારે ચા પીવડાવવાની, એમ એનાથી બિયોન્ડમાં હજી આગળ સ્ત્રી પોતે નથી વિચારી શકતી. એટલા માટે એવું છે કે એના નેક્સ્ટ જનરેશનને એ વસ્તુથી સફર કરવું પડે. આજે હું બોલીશ તો આઈ ડોન્ટ થિંક કે મારી બાળકીને આ વસ્તુ ફેસ કરવી પડશે. આ મારો પોતાનો અવાજ છે કે જે મારી બાળક ક્યારે રહે એ વસ્તુને ફેસ નહીં કરે. અત્યાચાર જ છે, એ સ્ત્રી સહી રહી છે. મને એવું છે કે જે ઘડીએ સ્ત્રી બોલતી થઈ જાય ને ત્યારે એવું હોય કે પુરુષને એની રીતે પોતાની લિમિટ ખબર પડી જાય કે હવે આને કોણ બોલતા આવડે, તમે ચૂપ છો ને, એટલા માટે એ લોકોને એવું છે કારણ કે ખબર જ નથી. હા, બિલકુલ. આપણે આજે આ વિષય પર ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે આનું કંઈક તારણ નીકળે અને દર્શકો સુધી મેસેજ પહોંચે, સમયનો આપણી પાસે અભાવ છે. ટૂંકમાં આપ ચારે થોડું થોડું બોલી દો કે દર્શકોએ શું ધ્યાન રાખવું જોઈએ અથવા કઈ બાબતે સમાજમાં સજાગતાની જરૂર છે. આદિત્યભાઈ, અવાજ ઉઠાવો અને ઇકોનોમીમાં પાર્ટિસિપેટ કરો. આત્મનિર્ભર બનશો તો કોઈ તમને ક્યાંય રોકી નહીં શકે. સેલ્ફ ડિપેન્ડન્ટ બનશો ને ત્યારે એવું હશે કે કોઈની પાસે તમારે કોઈ વસ્તુ કરવા માટે નહીં જવું પડે, અને તમારો અવાજ તમે પોતે હશો. કોઈ એક્ઝામ્પલ તમારે સેટ કરવા જવાની જરૂર નથી, તમે પોતે એક એક્ઝામ્પલ છો. પોતાને થોડું અવેર રાખો તમારા સરાઉન્ડિંગની, જે તમારી પ્રોબ્લેમ છે એને સપ્રેસ ના કરો, બટ હેલ્પ લો અને વાત કરો. ક્યાંય મેલ છે એને કોઈ મેન્ટલ પ્રોબ્લેમ છે તો પ્લીઝ પ્રોફેશનલ હેલ્પ લો અને પોતાનું ઇલાજ કરો. અને ફિમેલ સાથે જે પણ અત્યાચાર થયું છે એને કોઈ એક્સપર્ટ સાથે જઈને એ સોલ્વ કરો, વેધર ઇટ્સ અ લોયર, સાયકોલોજીસ્ટ, કે પણ સપ્રેશન ના કરો. જયમિનીબેન, નાના બાળકોમાં આધ્યાત્મિક સાથે થોડું જોડાણ રાખો, સાચા ખોટાની એને ભાન કરાવો કે સાચું શું ખોટું શું. અને બીજી વસ્તુ કે કોઈ પણ સ્ત્રી સાથે જ્યારે કોઈ વસ્તુ ખોટી થાય છે ત્યારે એકબીજાના જો સ્ત્રીઓ સપોર્ટ કરશે તો ઓબ્વિયસલી એકબીજામાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે બધી બંધ થઈ જશે. કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર થયું છે તો બીજી ખૂણામાં ઊભીને ના જોવે તો ઓબ્વિયસલી આ વસ્તુ પુરુષ બહુ જલ્દી સમજી જશે કે હવે સ્ત્રીઓ નબળી નથી. જી બિલકુલ. આદિત્યભાઈ, ચાંદનીબેન, રશ્મિબેન અને જયમિનીબેન, આપ ચારે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, આભાર આપનો. મહિલાઓ અસલામત છે પરંતુ સલામત બની શકે છે. મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવશે, સજાગ થવાની જરૂર છે. ક્યાંક કાયદાથી કાયદાઓ છે તો પછી એનો ઉપયોગ કરવાની જરૂર છે. પોતાનો અવાજ ઉઠો તો કદાચ આપણે મહિલાઓ સલામત છે તેવું આપણે લોકો સાથે મળીને કહી શકીશું. મને આપશો રજા. નમસ્કાર.